નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં તમારું સ્વાગત છે. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, ખેડૂતોને પીએમ કિસાન યોજના સાથે મળશે 16,000 રૂપિયાની સહાય. તો સંપૂર્ણ માહિતી મેળવીશું. ખેડૂત મિત્રો, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. મોટા ભાગના ખેડૂતો ખેતી કરે છે. એટલું જ નહીં, ભારતની જે અર્થવ્યવસ્થા છે તેનો એક મોટો ભાગ પણ કૃષિ ઉપર નિર્ભર છે. આપણા દેશમાં એક એવો મોટો વર્ગ છે જેની આવકનો સ્ત્રોત ખેતી સાથે જોડાયેલો છે. ભારતમાં ખેડૂતોને વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને આ સમસ્યાઓની સરકારે દેખરેખ રાખવી જોઈએ અને ખેડૂતોની આવક બમણી કરી અને તેના જીવન સ્તરને સુધારવા માટેની ઘણી બધી નવી નવી સ્કીમો શરૂ કરવી જોઈએ. તો ઘણા બધા રાજ્યોમાં ખેડૂતોના હિતમાં યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તો વાત કરીએ ખેડૂત મિત્રો, અત્યારે પીએમ કિસાન યોજના માટે કેન્દ્ર સરકાર આપે છે વાર્ષિક 6,000 રૂપિયા, એટલે કે 2,000 રૂપિયાના 3 હપ્તા. તેની સાથે સાથે એક નવી યોજના રાયથુ બંધુ યોજનાનો લાભ સરકાર આપે છે અને તેના 10,000 રૂપિયા તમને વાર્ષિક આપવામાં આવશે, એટલે કે 6,000 + 10,000 એટલે 16,000 રૂપિયાની સહાય તમને ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે. તો આ યોજના છે તેલંગાણા રાજ્યની. તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા 10,000 વાર્ષિક સહાય ખેડૂતોને આપવામાં આવે છે. તો આવી જ રીતે 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાતના ખેડૂતો પણ આશા રાખી રહ્યા છે કે સરકાર દ્વારા કોઈ નવી યોજના જાહેર કરવામાં આવે. ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને પણ 16,000 રૂપિયાની વાર્ષિક સહાયમાં આપવામાં આવે એવી યોજના નવી બનાવવામાં આવે તેવી અપેક્ષા રાખીએ છીએ. અને ખાસ કરીને વાત કરીએ પીએમ કિસાનનો 11મો હપ્તો એપ્રિલમાં જમા થશે. જે પણ લોકોને 10મો હપ્તો નથી મળ્યો તેમને એક સાથે 4,000 રૂપિયા પણ મળી જશે. હવે વાત કરીશું ખેડૂત મિત્રો દેવા માફી માટે. તો રાઘવજી પટેલ કૃષિ મંત્રી દ્વારા જણાવાયું છે કે ગુજરાત સરકાર પાસે કોઈ મોટું ભંડોળ નથી, માત્ર 30% જેવું દેવું માફ થઈ શકે. તો કેન્દ્ર સરકાર જો મદદ કરે તો ખેડૂતોનું દેવું માફ કરવામાં ગુજરાત સરકાર આગળ પગલું ભરશે તેવી શક્યતાઓ રહેલી છે. તો બસ ખેડૂત મિત્રો, આ હતા મહત્ત્વના 16,000 રૂપિયાની સહાયના સમાચાર. ફરી વખત મળીશું નવી જ અપડેટ સાથે, નવા જ સમાચાર સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય જવાન, જય કિસાન.